એસો પંચ નૌકારો શપાવકલાશરો મંગલારં તસ્વેશિં પરમં ભૂરિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિ ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયંતિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરોવત્તા ગચ્છાધીશ સુસંયમી સૂરીશ્વરો ગુણાધીશ્યા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિ ભદ્રાયા અનંત કલ્યાણકર પરમાત્મા મહાવીર સ્વામી ભગવાને આપણા સૌના કલ્યાણ માટે શાસનની સ્થાપના કરી અને અંતિમ સમયે જ્યારે દેશના ભાવિ છે કે અંતિમ સમયનું સાર એટલે જે સૂત્રમાં સમાયો છે એવું ઉત્તરાધ્યાન સૂત્રનો સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે. કેટલામું અધ્યયન છે? 29મું. અને નામ શું છે? સમ્યક તો પરાક્રમ અધ્યયન. એની અંદર પહેલા નંબરમાં કયા વિષયમાં આપણે પરાક્રમ આદર્યો? બીજા નંબર બે નિર્વેદ, ત્રણ ધર્મની શ્રદ્ધા, ચોથું ગુરુ અને સાધર્મિક શુશ્રુષા, અને હવે પાંચમું એ સ્થાન આવે છે આલોચના. કયું સ્થાન આવે છે? અહીંયા શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે આલોયણાએ નમ બંતે જીવે કિમ જણયરી આલોયણાએ નમ માયા નિયાર મિથ્યા દર્શન સલ્લાણમ મુખ વિજ્ઞા મગ્ગ વિજ્ઞાનમ અનંત સંસાર વિજ્ઞાનમ ઉદ્ધરણમ કરી ઇત્યાદિ. એની અંદર ભાવાર્થ એ છે કે જંબુ સ્વામી પ્રશ્ન પૂછી રહ્યા છે કે આલોચનાથી જીવ શું ઉત્પન્ન કરે. ત્યારે સુધર્મા સ્વામી જવાબ આપે છે કે આલોચનાથી જીવને માયા, નિદાન અને મિથ્યાત્વ નામના જે ત્રણ શલ્યો છે, જે મોક્ષ માર્ગમાં વિઘ્નભૂત છે, જે અનંત સંસાર વૃદ્ધિનું કારણ છે, એનો ઉદ્ધાર જીવ કરે છે આલોચના. અને ઋજુ ભાવ એટલે કે સરળ ભાવને ઉત્પન્ન કરે છે. સરળ ભાવને ઉત્પન્ન કરતો તે જીવ અમાયી એટલે કે માયા વિનાનો સ્ત્રી વેદ અને નપુંસક વેદને બાંધતો નથી અને પૂર્વબદ્ધ એવા તે વેદોને નિર્જરા કરે છે. એટલે આલોચનાનો જબરદસ્ત ફાયદો અહીંયા બતાવવામાં આવ્યો છે. આજે આપણે કંઈક વિસ્તારથી આલોચના વિશે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. સંગીતની અંદર વાત આવે, પાપ બધાથી થાય છે, કિંતુ કોઈ કોઈક જીવલા વિરલા પાપ કરી પછતાય છે. પાપ અને પ્રાયશ્ચિત્તનો આ કેવો અજબ ચક્રાવો, રોજ કરું છું પાપ અને હું રોજ કરું પછતાવો. માણસ માત્ર ભૂલને પાત્ર. પાપ એવી વસ્તુ છે કે જ્યાં સુધી જીવ ભગવાન ન બને ત્યાં સુધી એનાથી જાણે કે અજાણે પાપ તો થઈ જ જવાના છે. છદ્મસ્થ દશા જ એવી છે કે જે ગૌતમ સ્વામી સુદ્ધાને પણ ભૂલ કરાવી બેઠી અને શું બોલી આવે આનંદ શ્રાવકને, ચાટલા સુધી અવધિ જ્ઞાન શ્રાવકને થઈ શકે નહીં. એટલે છદ્મસ્થ દશા જ એવી છે કે ભૂલ થાય. પણ સાધક દશા કોને કહેવાય? કે ભૂલ થાય અને એ ભૂલનો હાર્દિક ભાવે એકદમ ખેલદિલીપૂર્વક જે પશ્ચાતાપ, એકરાત, નિંદા, ગરહા અને આલોચના આ બધા શબ્દો જેને માટે વપરાય એ ગુરુની સાક્ષીએ થતો પશ્ચાતાપૂર્વકનો પાપોનું નિવેદન. એકવાર હું રિપીટ કરીશ, નિંદા એટલે
આત્મસાક્ષીએ જે થાય પાપોનો પશ્ચાતાપ એને નિંદા કહેવાય, જે ગુરુની સાક્ષીએ તમે પાપોનો એકરાર કરો એને ગરહા કહેવાય, અને પછી એ ગરહા થયા પછી તદ અનુસાર જે તમને તપ વગેરે મળ્યો હોય એને આલોચના કહેવાય. બરોબર છે? તો આ આલોચના જેને આપણે પછી પૂર્ણ કરીને આપવાનું, પણ આલોચના એટલે ગુરુની આગળ ખેલદીરી પૂર્વક નિવેદન કરવું. અહીં બહુ મોટી જવાબદારી ગુરુ પાસે પણ છે અને શિષ્યો કે જે નિખાલસતાપૂર્વક આલોચના કરે. પહેલાના કાળમાં સાધુ સાધુ ભગવંતોને તો કમ્પલસરી 15 દિવસ આસપાસ આલોચના હોય તો લખીને આપવાની આલોચના નથી, મૌખિક જ બોલીને આપવાની આલોચનાઓ હતી. એટલે ઘણી ફેરફાર થઈ છે, છતાં આલોચનાનો માર્ગ આજે જીવંત છે. શાસ્ત્રકારો તો વાત કરે કે કદાચ સ્વદ્રવ્યથી જીનાલે આ જીવનમાં ન બંધાવી શકાય તો એટલો નુકસાન ન થાય. કદાચ 99 યાત્રા માસક શમન જેવી તપસ્યા ન થઈ શકે તો કમ્પલસરી નથી. કદાચ યાત્રા 99 છરીપાલક સંઘો કે 9 લાખ નૌકાર કે એટલી મોટી મોટી ધર્મ આરાધનાઓ ન થાય એ કમ્પલસરી નથી. પણ શ્રાવક જીવનની અંદર આલોચના એટલે કે ભવ આલોચના અને એ થયા પછી દર વર્ષની આલોચના આ કમ્પલસરી એક નિયમન છે કે જે જીવ આલોચના નથી કરતો એ જીવ વિશુદ્ધ નથી બની શકતો. આજનો કાળ એટલે કીચડમાં રહેવા જેવો કાળ છે. કીચડમાં રહીને દાગ ન લાગે તો જ તમને આ કાળમાં પાપ ન લાગી શકે. બોલો, શક્ય છે? તમે કીચડમાં હો અથવા તો તમે કોલસાની ખાણમાં કામ કરો અને એકદમ સવારના જેમ વ્હાઈટ એકદમ ટાઈટ કપડાં વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરીને નીકળો એમ ત્યાં ખાણમાં ગયા હો અને ખાણમાં ગયા પછી એક પણ દાગ ન લાગે, બોલો શક્ય છે? હવે એમાં મોબાઈલનો જમાનો છે અને એટલા બધા દૂષણો જ્યાં વધી ગયા હોય, સાધન સામગ્રીઓ વધી ગઈ હોય, આખો દિવસ ટીવી મોબાઈલના એ વાતાવરણની અંદર રહેતા હોઈએ, મન વચન કાયા કલુષિત થઈ ગયા હોય અને એની વચમાં આ તો કોલસાથી પણ બહુ ભયંકર ખાંડ છે. મન વચન કાયાથી થતા પાપો તો થવાના જ છે, પણ જીવે જો આ કાળમાં પણ વિશુદ્ધિ ટકાવી રાખવી હોય તો આલોચના અનિવાર્ય છે. એટલે ચંદ્રશેખર માસેવાદી મહાપુરુષો કહેતા કે આ કાળમાં ભલે બકુશ કુશીલ ચારિત્ર છે. ચારિત્ર કેવું છે? બકુશ અને કુશીલ એટલે બહુ નબળું, છતાં હું સર્વોત્કૃષ્ટ ચારિત્રધારી એ મહાત્માને કહું છું કે જે ઓછા પાપો કરે છે એને નહીં, જે ઓછા દોષો સેવે છે એને નહીં, પણ જેટલા પણ પાપો કે દોષો સેવાય અને પછી આલોચના દ્વારા જે વિશુદ્ધિ કરે છે, વિશુદ્ધ આલોચના એક પણ મનમાં છુપાવવાના ભાવો નહીં, નિખાલસ ભાવે સરળતાથી અહંકારને સાઈડ પર મૂકી અને જે આલોચના કરે છે એને લાખ લાખ નમન, લાખ લાખ વંદન અને એવા જ મહાપુરુષોના અવલંબન છે આપણી પાસે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે, બહુ તમને છે ને સ્પષ્ટ વાત શાસ્ત્રોની કહીશ ને તમને એટલું બધું થશે, આટલું ઊંડું છે શાસ્ત્ર. શાસ્ત્રકારો કહે કે ભલે તમે સંયમ જીવન લઈ અને 30, 40, 50, 60 વર્ષનો દીક્ષા પર્યાય ગયો, તમે આચાર્ય પદવી સુધી પહોંચ્યા, અરે યાવત ગચ્છાધિપતિ પદવી સુધી પહોંચ્યા છો ને, કદાચ તમારાથી મોટા કોઈ તમારે આલોચના પ્રાયશ્ચિત લેવા જ નથી, તો બીજા સમુદાયના આચાર્યો પાસે પણ આચાર્ય ગચ્છાધિપતિ વગેરે પણ પ્રાયશ્ચિત આપે, આ પ્રાયશ્ચિત લે અને આલોચના આપે ને શુદ્ધિકરણ કરે, આ માર્ગ જીવ શાસન છે. અને જ્યાં ગચ્છાધિપતિ એમણે પણ આલોચના લેવાની હોય તો એક શ્રાવકની તો શું વાત કરાય, એમની તો કેટલી ઊંચી દશાઓ હોય કે અલિપ્ત રહેતા હોય, જગતથી કાર્ય થઈ રહ્યા હોય છતાં જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં હોય, છતાં પણ સદમસ્તતા વશાત જે દોષો લાગ્યા હોય એનું પ્રાયશ્ચિત એમણે પણ જો કરવાનું હોય. બોલો શું વિચારો છો? આલોચના કેટલી ગંભીર બાબત છે. આલોચનાની અંદર સૌથી મોટો પરિબળ કોઈ નડતું હોય ને, એક નંબર એક અહંકાર કે હું કઈ રીતે મારા દોષો મારે લાગેલી ભૂલ. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે જો આપણે આપણા ભૂલો કે દોષોનું એકરાર નથી કરતા એનો મતલબ એ છે કે મને આ પાપ મારે મેં કર્યો બરોબર છે, પણ મને એ ગમે છે ને આ કરવો જ જોઈએ, આ તો કોણ ન કરે. એટલે પાપનું શું આવી ગયો? પક્ષપાત, પાપ પ્રત્યેનો એક આપણને છે ને સોફ્ટ કોર્નર જેને કહી શકાય કે ના પાપ તો કરવો જ જોઈએ, એમાં શું વાંધો છે?
વાંધો આવે ત્યારે જ આલોચના માટે જીવ ઉપસ્થિત થાય. અને શાસ્ત્રકાર ભગવંતો કહે કે જે જીવ વિશુદ્ધ આલોચના તો બહુ દૂરની વાત છે, પણ આલોચનાના ભાવોની અંદર આગળ વધતો 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 એના ભાવો ઉપર પહોંચી જાય, ક્ષપક શ્રેણી જેટલી મંડી જાય અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માત્ર આલોચનાના ભાવો કરવાથી થઈ ગયા. આચાર્ય સાહેબ ઘણી વાર કહે કે મોટા સાહેબ એટલે ગુણસાગર સુરી મહારાજ કહેતા, ધોખો થીએ તો કર્મ દુઃખી બને. તમને ધોખો એટલે પશ્ચાતાપ, જેટલો તીવ્ર કોટીનો પશ્ચાતાપ થાય એટલા તીવ્ર બધા જ પાપો એમની આજુબાજુના પાપો પણ ફરી પડે. અને બીજી બાજુ પશ્ચાતાપ ન થાય, આલોચના થાય પણ ગડબડવારી થાય, શું હાલત થાય. યાદ આવે લક્ષ્મણા સાધ્વીજી, આ વિષય લઈએ અને લક્ષ્મણા સાધ્વીજીનું દ્રષ્ટાંત ના આવે તો અધૂરું રહે. દરેક તીર્થંકર પરમાત્મા 3:24 સુધી યાદ રહે અને ઉત્કૃષ્ટ કક્ષાની આરાધના કરનારા સ્થુલીભદ્રજી 80:24 સુધી યાદ રહેનાર છે. પણ આ લક્ષ્મણા સાધ્વીજીનો જીવ, એમને એવો જબરદસ્ત પાપ કર્યો, 84:24 સુધી એમનો સંસાર પરિભ્રમણ વધી ગયો. ચકલા અને ચકલીને જોઈ રહ્યા છે ઉપાશ્રયમાં, એમનું મૈથુન ક્રીડા ચાલુ છે અને એમ થઈ ગયું કે ભગવાને શા માટે મૈથુનનો નિષેધ કર્યો હશે. માત્ર થોડો વિચાર આવ્યો છે, પછી થયું ના ના, ભગવાને નિષેધ કર્યો છે તો કંઈક તો તથ્ય હશે. પાછું પશ્ચાતાપમાં જીવ ગયો, પણ પાછો એ થઈ ગયો મૈથુનનો ભલે નિષેધ છે પણ જોવાનો નિષેધ નહોતો. શું વિચાર આવ્યો? જોવાનો નિષેધ નહોતો કરવો. હવે કોને ખબર કેવી તીવ્રતા પકડાઈ ગઈ કે આગળ વધતા વધતા જ્યારે એ વિચાર પણ પાછો વર્યો, પશ્ચાતાપ થયો અને વિચાર થયો એક સાધ્વીજી તરીકે મારે આ વિચાર ન કરવો જોઈએ, અને એમ વિચારીને આ હમણાં જ જઈને પરમાત્મા મહાવીર પાસે જઈ, મહાવીર સ્વામી ભગવાનની વાત છે કે હા, તો ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ હું આલોચના ગ્રહણ કરું. અને પગ આગળ વધારે છે, આગળ વધારે છે, વચમાં એક કાંટો વાગ્યો. શું થયું? કાંટો વાગે છે અને વિચાર આવે છે કે કંઈક સંકેત છે. અને પછી વિચાર આવે છે કે મારા ગૃહસ્થ જીવનથી જ્યારથી મારા પતિ એક દેહાંત થયો અને ત્યારથી હું શીલવતી તરીકે પ્રખ્યાત છું. મારી પ્રખ્યાતિ છે કે આના જેવું શીલ કોઈનું નથી. લોકો મારા નામે કોઈ સારા કામનો પ્રારંભ કરે, કારણ કે જ્યાં શીલ છે, જ્યાં સદાચાર છે, જ્યાં જબરદસ્ત કટની સજ્જનતા છે, ત્યાં લોકો બધા એક પૂજ્ય ભાવે યાદ કરતા હોય અને મારા નામે લોકો આવું કરે. જો મને આવો વિચાર આવ્યો છે, લોકોમાં મારી શું વેલ્યુ રહેશે? શું વિચાર આવ્યો? ઘણી વાર આપણે આરાધના કરતા હોઈએ ને અને કંઈક સારું કરવા જઈએ એમાં લોકો શું કહેશે, આ બહુ મોટો પ્રશ્ન વચમાં આવી જતો હોય. કારણ કે લોક તો આજે નહીં પણ અનાદિકાળથી લોકનો પ્રવાહ ઊંધો વહેતો હોય છે, અને ધાર્મિક વ્યક્તિ, સાધક વ્યક્તિનો પ્રવાહ લોકોથી ઊંધો જ ચાલ્યો છે. એ સાચો સાધક લોકોથી અલગ શરૂઆતમાં દેખાય, શરૂઆતમાં લોકો વિરોધ કરે. શું કરે? બોલો બોલો. શરૂઆતમાં વિરોધ કરે, પછી કે કંઈક તો ભાઈ જોરદાર કરે છે, ધીરે ધીરે તમારી નજીકમાં આવે, પછી તમને જ હાર તોલા પહેરા. યો, આ તો બહુ મહાન વ્યક્તિ છે, અમે ઓળખી ન શક્યા. અને લગભગ મહાપુરુષો સાથે આવું થયું, એમના વિદ્યમાન કાળમાં મહોપાતે યશો વિજયી મહારાજા હોય કે હરિભદ્રસુરી મહારાજા હોય, બધાને વિરોધનો જ સહન કરવો પડ્યો. પણ જ્યારે ઉપર પહોંચ્યા ત્યારે એમ હવે બધા સ્તુતિગાન કરે, ઓ કેટલા મહાપુરુષ હતા, કેટલું બધું કામ કરી ગયા. ત્યારે એમને આપણને ગુણો ક્યારે યાદ આવે? વ્યક્તિ પહોંચી જાય ને ઉપર, જ્યારે વિદ્યમાન હોય ત્યારે વેલ્યુ ન હોય. લોકો શું કહે છે? મારી વેલ્યુ, મારી છાપ. અને ભગવાન મહાવીર પાસે ગયા છે અને ખાલી આલોચનામાં કેટલી ગડબડ કરી દીધી કે કોઈકને આવો વિચાર આવે, આવી ક્રીડા જોતા કોઈકને આવો વિચાર આવે કે જોવાનો કેમ ભગવાને નિષેધ કર્યો છે. ભગવાનને ખબર હતી કે નથી કે એમનાથી થયું છે, છતાં ભગવાને સામેથી કીધું? કોઈ ભગવાન, કોઈ ગુરુ સામેથી કે નહીં. કારણ કે જીવ જ્યાં સુધી સ્વયં ઊભો ન થાય, સ્વયંને પશ્ચાતાપ ન થાય, ત્યાં સુધી એને લાભ થાય. એટલે ભગવાને તો કહી દીધું કે આટલું 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 પ્રાયશ્ચિત આવે. એ પ્રાયશ્ચિત પછી, એ પ્રાયશ્ચિતથી 3 ગણા તપશ્ચર્યા એ સાધ્વીજીએ કરી. પોતાના જીવનકાળ દરમિયાન બહુ લાંબો સમય એમણે પોતાનું તપશ્ચર્યામાં ગાળ્યો, છતાં પણ જે એ નિયણ એટલે કે કાંટો, જે પશ્ચાતાપ એટલે પ્રાયશ્ચિત અથવા તો જે પાપનો જે કાંટો અંદર રહી ગયો, એના થકી 84:24 સુધી, અને તમે નહીં માનો તો એ એમની છે ને દર્દનાક કથા છે. અને એની ચોપડીનું નામ છે લગભગ લક્ષ્મણા સાધ્વી, એ જ નામ છે.
તમે વાંચો તો તમારા એમ થઈ જાય કે આટલું બધું દુઃખ જે મૈથુન સંબંધી એમણે વિચાર કર્યો છે એના જ અંગોની અંદર, એના જ એ રીતની એટલી બધી પીડા, કોઈક કોઈક કાળમાં કૂતરા બન્યા તો હડકાયેલી કૂતરીને લોકો મશ્કરી માટે એ જ ગુહ્ય ભાગમાં કંઈક ને કંઈક બહુ જબરદસ્ત કાતિલ વેદના એમણે ભોગવવી પડી છે. એક આલોચનાની વાત કરીએ, વિચાર કરો, આલોચના તો કરી છે કોઈ બીજાના નામે કરી તો પણ આટલો બધો દોષ એમને માથે પડ્યો છે. આપણે આટલા પાપો કરીએ અને કોઈ જ આલોચના ન કરીએ, શું હાલત થાય? અનંત સંસારનું કારણ કે છે અહીંયા માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યા કૌશલ્યને આલોચના દ્વારા જીવવું કરે છે. એક બાજુ આ દ્રષ્ટાંત હોય, બીજી બાજુ યાદ આવે દ્રઢ પ્રહારીને અર્જુન માણી એ જ ભાવની અંદર જબરદસ્ત ખૂની, જબરદસ્ત કાતિલ, અને એવા કાતિલ અને ખૂની જીવો પણ વિશુદ્ધ આલોચના, વિશુદ્ધ આરાધના અને દ્વારા એ જ ભાવમાં કેવલ જ્ઞાન અને મોક્ષની સંપ્રાપ્તિ કરી ચૂક્યા. વાત એ થાય છે પાપ કર્યા છે, જીવ શાસન કહે છે જુઓ પાપ તો થવાના જ છે, એટલે પાપ કર્યા હું આશ્ચર્ય નથી, પણ હે જીવ તું આલોચના કરી લે, જગતની અંદર પૂજ્ય બની જઈશ, જગતની અંદર વંદનીય અને અભિનંદનીય બની જઈશ, તારું આ આત્માદળ વિશુદ્ધ થઈ જશે. જેમ સાબુથી આમ તમે પાણીમાં કેટલા ઘસો તો નીકળી જાય કપડાં, પાણી નહીં સાબુ જોઈએ અને એ સાબુ થકી આખો કપડો એકદમ સ્વચ્છ થઈ જાય, તેમ આ માત્ર આલોચનાનો ભાવ, અને એ ભાવ તો જો એકદમ ઉત્કૃષ્ટ ભાવથી જો આ આલોચના કરવામાં આવે, આત્મદળ વિશુદ્ધતા એટલું જ નહીં, આ ભાવના નહીં ભવો ભવના પાપો ભરી પડે. એક વખત એક રાજકુમાર બહુ દૂર દેશથી એક ગામ રાજ્યમાં, બીજા રાજ્યમાં આવ્યો છે અને એ રાજ્યની અંદર એની એન્ટ્રી થઈ છે. દરેક રાજામાં રાજાઓ તો લગભગ રાજા હોય, પણ આ દેશના રાજા તરીકે રાજકુમારી રાજા હતા, જેમ ઇન્દિરા ગાંધી થઈએ ને આપણા દેશમાં રાજકુમારી રાજા, જે અહીંયા પણ કોણ હતા, એમના પિતા મૃત્યુ પામ્યા અને સંતાનનો અભાવ હોવાથી રાજકુમારીને રાજગાદીએ સોંપવામાં આવી હતી, હજી લગ્ન થયેલ નહોતા અને એમની એટલી પ્રખ્યાતિ હતી, એટલી બધી પ્રખ્યાતિ હતી કે આમના જેવા શીલવાન કોઈ નહીં, કે એમને ક્યારે આંખમાંય વિકાર ન આવે, અને એવા ભાવો જ્યારે પ્રખ્યાત હતા અને એની અંદર એ રાજકુમારની એન્ટ્રી થઈ, બધું આખું સભા સેટ છે, રાણી બેઠા છે અને રાણીને માત્ર નજર રાજકુમાર પર પડી અને સહેજ એક મિનિટ માટે વિકારની દ્રષ્ટિ આવી. હવે એક જબરદસ્ત નિમિત્ત મળતા રાજકુમારે પણ દીક્ષા લીધી છે અને રાજકુમારીએ પણ દીક્ષા લીધી. ધીરે ધીરે આગળ વધતા એ રાજકુમાર આચાર્ય પદ સુધી પહોંચ્યા અને આ સાધ્વી, એમનું નામ રૂકમી સાધ્વીજી, શું નામ? રૂકમી સાધ્વીજી. અને સમય જતા જતા આ રાજકુમાર આચાર્ય પદ પર પહોંચ્યા. રૂકમી સાધ્વીજી મરણશૈયા ઉપર છે. સૌથી મોટો આલોચનાનો ફાયદો કોઈ કહી શકાય ને? જીવનમાં શાંતિ, જ્યાં સુધી કાંટો પગમાં પડ્યો હોય શાંતિ મળે ભાઈ, એ જ રીતે અંદરમાં પાપોના કાંટા, દોષોના કાંટા અને થયેલા મોટી મોટી ભૂલો, એના કાંટા જ્યાં સુધી હૃદયમાં પડ્યા હોય શાંતિ અશક્ય છે. અને આપણે છતાં એમ કહીએ કે હું આવતા મજામાં, અહીંયા બરોબર, અહીંયા શાંત, અહીંયા એકદમ મજામાં, મજામાં કહેવાથી મજામાં થઈ જવાય? બોલો, થઈ જવાય? માર્ગ તો મજામાં થવાનો આ જ છે. વાસ્તવિક મજામાં થવું હોય આલોચનાથી વિશુદ્ધ થઈ જાઓ, અરે પાપના પોટલાઓને ઢાળીને હળવા થઈ જઈએ, આનંદ જ આનંદ થઈ જશે. જીવનમાં શાંતિ, મૃત્યુ વખતે સમાધિ. એ જીવને સમાધિ હોય જ નહીં, ક્યાંથી હોય? એને પોતાના પાપો ડંખ્યા કરે. અરે તમારો પાપ આત્મા જોઈએ ને, તમારો આત્મા આખો પાપી જ થઈ ગયો હોય, છતાં અંતરાત્મા તો શુદ્ધ આત્મા ભગવાન જેવો છે કે નહીં? બધાનો બોલો, અંદરથી આપણે ભગવાન જેવા છીએ કે નહીં? અંતરાત્મા સતત ડંખે કે આ પાપ મારું થઈ ગયું અને મેં આની આલોચના નથી કરી. જીવનમાં શાંતિ ન મળે, મૃત્યુમાં સમાધિ ન મળે અને પરલોકમાં સદગતિ કેન્સલ થઈ જાય, આટલા બધા ખતરનાક પરિણામો આ પાપના છે. અને એની સામે જો આલોચના થઈ જાય, કામ થઈ જાય, અહીંયા રૂપની સાધ્વી જે અંતિમ અવસ્થામાં છે, આચાર્ય ભગવાન છે, એને નિર્યામણા કરાવવા આવ્યા છે, ઘણું સંભળાવે છે, ચાર શરણ ભરણ, અને પછી કહે છે કે તમારા જીવનના જે પણ પાપો થયા હોય હમણાં આલોચના કરી દો, નીકળી જશે, છૂટી જશે, ધોવાઈ જશે. અને ધીરે ધીરે એક એક કરીને રૂપની સાધ્વીજી આલોચના કરતા જાય બધા પાપો કહી દે છે, પણ એક પાપ કહેતા નથી. કયું પાપ નથી કહેતા?
કે જે એ દિવસે એક નજરમાં વિકારનો ભાવ આવ્યો હતો એ બોલતા નથી. આચાર્ય ભગવાન બહુ વિચક્ષણ હતા, યાદ હતું એમને. ફરી એકવાર પૂછે છે, કઈ રહી ગયું છે હજી? હજી કઈ બાકી છે આલોચનામાં? ના સાહેબ, બાકી નથી, બધું થઈ ગયું. છેલ્લી વાર પૂછું છું, હજી કઈ બાકી છે? કઈ બાકી નથી, બધું થઈ ગયું. અને આ માત્ર આટલો દોષ અહંકારના કારણે, માયાના કારણે છુપાવ્યો અને એના કારણે અનંત સંસાર પરિભ્રમણ વધી ગયો. રૂકમી સાધ્વીજી અને લક્ષ્મણા સાધ્વીજી આ બેના દ્રષ્ટાંતો જોઈ મૂળનાયક ભગવાન કયા છે? મલ્લીનાથ ભગવાન. મલ્લીનાથ ભગવાને માયા કરી, બરોબર છે ને? એટલે સ્ત્રીવેદ બંધાયો. પણ આ સ્ત્રીવેદની અંદર એક બીજો પણ પરિબળ છે, માયા કરી લીધી પણ છેલ્લે જો આલોચના કરી હોત ને, આલોચના કરી હોત તો પાપ ક્ષય થઈ જાત. કોઈ પણ પાપ પાપ રૂપે ક્યારે રહે? જો તમે પાપ કરો ને આલોચના ન કરો. આ બે સંલગ્ન છે. મરીચી પોતે જબરદસ્ત પાપ કર્યો, ત્રણ કુળનો કુળ મદ કર્યો અને પછી પોતે અકુત સૂત્રનું ભાષણ કર્યું, છેવટ સુધી આલોચના ન કરી અને માટે પરંપરા વધી. કેટલાય પાપના તમે દ્રષ્ટાંત જોઈ લો, આલોચના ન કરવાના પરિણામો જબરદસ્ત ભયંકર છે. અરે તમને વર્તમાનનું એક દ્રષ્ટાંત કહું. એક જીવ હતો, એમ તો જૈન કુળમાં જન્મ્યો હતો પણ બધી જ રીતે પાપમાં પ્રચુર, પોતાને તમામ પ્રકારના સપ્ત વસનોમાં પોતે પસાર થયેલો અને અલગ અલગ કેટલાય લોકોને પોતે હેરાન કરીને ધીરે 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 એટલો બધો અડ્ડો જમાવ્યો. છેલ્લે એવું હાલત થઈ કે આ જુગારણે એની અંદર પોતે પૈસા હારે છે અને ભાગવાની નોંધ બતાવે છે. ભાગતા ભાગતા ગુરુ ભગવાનના શરણે પહોંચે અને ધ્રુસકે ધ્રુસકે રડે, ગુરુ ભગવાન મારાથી આટલા પાપો આટલા પાપો આટલા પાપો થઈ ચૂક્યા છે અને આ પાપોનું કંઈક મને પ્રાયશ્ચિત આપો. અને પ્રાયશ્ચિત લે છે, ધીરે ધીરે વિશુદ્ધ 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 થાય છે. પૂર્વના કાળમાં ઘણા જુગારીઓ પણ દીક્ષા લીધી છે અને એના અંદરના એક જુગારી એટલે ઘણી વર્ષથી સિદ્ધર્ષિ ગણી, જેમણે ઉપમિતિ ભવપ્રપંચા નામની મહાકથાનું રચના કરી જુગાર રમતા રમતા હાર્યા છે, મારવા માટે દોડ્યા છે. અને ઉપાશ્રયમાં બોલો, રાતના કયા બે દરવાજા ખુલ્લા હોય? હવે તો છે ને શ્રાવકોના દરવાજા દિવસમાં એ બંધ છે, બંધ થઈ ગયા હોય છે, અમારે ઠોકવા પડે. પણ શ્રાવક માટે કીધું છે કે અભંગ દ્વાર, જેના દ્વાર કમસે કમ ગોચરી સમયે તો ખુલ્લા જ હોય એને શ્રાવક કહેવાય. પણ સાધુના દ્વાર તો 24 કલાક ખુલ્લા હોય. રાતના 2:30 વાગ્યા છે અને એની એન્ટ્રી થાય છે. ગુરુ ભગવાન એનું ભવિષ્ય જોઈ એને બચાવે છે અને ભવિષ્યના જબરદસ્ત રત્ન સિદ્ધર્ષિ ગણી મહારાજ. શું પ્રાયશ્ચિતની કમાલ છે કે એક પાપી પણ ઉત્કૃષ્ટ સાધક બની શકે છે. અને આપણે બધા કદાચ સાધના થોડી ઘણી કરતા પણ હોઈએ, છતાં આલોચના નથી કરતા, તો સમજી લેવું કે આપણી બધી આરાધના ઉપર આપણા પાપો પાણી ભરાવી દે. બહુ લોજિકલ વાત છે. 1 કલાક આપણે આરાધના કરીએ અને 23 કલાક પાપો કરીએ, બોલો મેળ થાય? છતાં પણ તમને એક ચાન્સ છે, આલોચના જો શસ્ત્ર હાથમાં લઈ લેશો બધો મેળ ખાઈ જશે. ઘણા એવા મોટા મોટા પાપો છે, જાણતા અજાણતા ગર્ભપાત જેવા પાપો હોય, છૂટાછેડા જેવા પાપો હોય, જબરદસ્ત રીતે જેમના લીગલી મર્ડર, એ છોકરી આવી છે ધ લીગલ મર્ડર, ગર્ભપાત જબરદસ્ત એ પાપના સાધનો છે. અને જેમને ખ્યાલ આવે છે ને ખરેખર આલોચના દ્વારા પોતાના પાપને ધોઈને વિશુદ્ધ બની ગયા છે. બસ છેલ્લી વાત કરીને વિરામ આપીશ. દંભનો અધિકાર અધ્યાત્મસાર ગ્રંથમાં આવે છે અને એની અંદર દંભ એટલે માયા, ઘણા બધા એની અંદર વિશેષ વિશેષણો છે. એની અંદર એક ગાથા છે, સુત્યજમ રસલામ્પટ્યમ સુત્યજમ દેહભૂષણમ સુત્યજા કામ ભોગાશ્ચ દુસ્ત્યજમ દંભ સેવનમ. કદાચ રસનું લાંપટ્ય છોડવું સરળ છે, કદાચ અહંકારને છોડવો કદાચ સરળ છે અને કદાચ કામ ભોગોને છોડવા પણ સરળ છે, પણ દંભ માયા પ્રપંચ એમ આપણે બધા સરળ કહેવાઈએ, બરોબર છે ને? પણ દરેક સરળ વ્યક્તિ બધી ચીજોમાં સરળ નથી હોતો પાછો, બરોબર છે કે નહીં? કે બધામાં જ સરળ આપણે ધર્મ મેં સરળ આવ્યું, કારણ કે ધર્મમાં આપણને કંઈ પડી જ નથી. હા, તમે જેમ કોઈ કરીએ મારા, જેમને બીજું કંઈ આવડે નહીં અને પૈસા હોય ત્યાં સરળ છીએ? હા, કોઈ 10 રૂપિયાના 20 રૂપિયા લઈ જાય તો આપણે સરળ છીએ કે પાકા છીએ? બોલો બોલો. સરળતા બહુ મોટો ગુણ કચ્છી સમાજનો છે, પણ સરળતા ક્યાં રાખવી? આલોચનાની અંદર નિખાલસતા, ગુરુ ભગવાન પાસે સરળતા. અરે પાપ કરતા જો આપણને દયા, આપણને એક શરમજનક વાત નથી લાગતી તો હવે પાપની એકરાર કરતા કેમ શરમ આવે?
અને સાચો શ્રાવક એ હોય પાપ થતું હોય ને ત્યારે પણ જોયે, જો ભાઈ તું પાપ કરે છે જોઈ લે છે, આ પાપ તારે બોલવું જ પડવાનું છે, એટલે વિચારીને કરજે. શું કે તારે આલોચના તો કરવાની છે, તારી પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી, અને માટે પાપ કરતા અટકી જાય અને કદાચ થઈ પણ જાય ને તો નિખાલસ ભાવ, આંખની અંદર આંસુ અને હૃદયમાં એ પશ્ચાતાપનો ભાવ, ભલભલા પાપોને ધોઈ નાખે. અહીંયા ભાવ આલોચના છે, હજી પણ ચાન્સ છે. જો તમે આખા જીવનની નાનપણથી લઈને અત્યાર સુધીની ઘટનાની અંદર જો હજી સુધી આલોચના ન લીધી હોય, આ પુસ્તિકાના આધારે ખૂબ અંતરના ભાવોથી એક ભાવ રાખવા કે પ્રભુ આ પાપ મારાથી થયા પણ મારે આ કરવાનો હતા એટલે હું એને પાપને ગોસી લાવું છું. મિચ્છા મી દુક્કડમ, આટલું આપણે ભાવથી બોલીએ. મિચ્છા મી દુક્કડમ, મારા બધા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, ફોગટ થાઓ, ફેર થાઓ, અને મારો આત્મા વિશુદ્ધ ધર્મ માર્ગે આગળ વધો. આલોચના, એની શક્તિ, એનું સામર્થ્ય, શૌર્ય, સત્વ પ્રભુની કૃપાથી આપણને પણ મળે. એ જ અંતર ભાવના સાથે જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો હાર્દિક મિચ્છા મી દુક્કડમ. હરિહંત 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 હરિહંત. મલ્લિનાથ 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 મલ્લિનાથ. મહાવીર સ્વામી 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 મહાવીર સ્વામી. ગૌતમ સ્વામી 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 ગૌતમ સ્વામી. ગુરુદેવ 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 ગુરુદેવ. ઓમ ઐં નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ ઐં નમઃ. વિશ્વાંબુજ રવિદેવં વંદે શ્રીનાથનંદનં. પદે પદે વિધાનાનિ યોજને રસકૂપિકા, ભાગ્યહીનાન પશ્યંતિ બહુરત્ના વસુંધરા. પ્રવચનો પ્રારંભ એક પ્રશ્નથી કરો. તમારામાંથી કેટલા આમ કહી શકે એમ છે કે મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય? આંગળી ઊંચી કરો. કોઈ નથી. ચાલો, તમે કદાચ ભલે એવા નથી, પણ આટલી જિંદગીમાં તમને એવી કોઈ વ્યક્તિ મળી, કોઈ ભાઈ કે બહેન એવા મળ્યા કે જેમણે તમને કહ્યું હોય કે ખરેખર મારા જેવો આ દુનિયામાં કોઈ સુખી નહીં હોય? હું કોઈ મળ્યું તમને ભાઈ આટલામાંથી? કોઈ નથી મળ્યા. મળ્યા કોઈને? અંબાણી જેવું હશે આલિશાન, પાકું મકાન રહેવા માટે જેને નહીં, ઝૂંપડીમાં રહેનારો, આજીવિકા માટે નાનકડી હાટડી પણ નહીં, ફૂટપાથ ઉપર બેસીને લોકોના પગરખા જોડા સીવીને રોજ કમાય ને રોજ ખાય, બેંકમાં કોઈ ખાતું પણ નહીં, અને છતાં જુઓ આમ આનંદમાં જ હોય, ખલાડ હસતા હોય, એનું નામ નામ પણ સરસ છે પીતાંબર દાસ. પીતાંબર જનરલી હિન્દુઓમાં કોને માટે સમજે? પીત એટલે પીણું, અંબર એટલે વસ્ત્ર, પીણું વસ્ત્ર કોનું હોય? વિષ્ણુ માટે વપરાય છે. બરોબર, એનો દાસ પીતાંબર દાસ મોચી.
અમને ક્યાં મળે, ક્યારે મળે? આજથી બરાબર 30 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં અમે કચ્છથી જ્યારે અમદાવાદ તરફ આવી રહ્યા હતા, રસ્તામાં લખતર તાલુકાનું લખતર ગામ અમારું ત્યાં 3 દિવસનું રોકાણ થયું. ઉપાશેની બિલકુલ બાજુમાં જ ફૂટપાથ ઉપર આ પીતાંબર દાસ મોચી લોકોના જોડા સેવીને ગુજરાન ચલાવે. કોઈ પણ સાધુ સંત આવે એટલે પોતાના કામ પડતા મૂકી કરે, લગભગ આખો દિવસ ઉપાશેમાં એ પર્યો ફાતે હોય. અમારે કહેવું પડે કે ભાઈ હવે અમારો ગોથીનો સમય થયો કે પ્રતિક્રમણ કે પરિલયનો સમય થયો, ત્યારે માંડ માંડ ભારે હૈયે એ જાણે બહાર નીકળ્યો. સત્સંગનો શોખીની વ્યસની જેને કહે ને, મહાવ્યસની. આપણા ભગવાનને પણ એક મોટું વ્યસન હોય છે, ખબર છે? જે વ્યસન એમને તીર્થંકર બનાવે છે. કયું વ્યસન? હા, વ્યસન કયું? પરોપકાર. આકાલમ એતે પરાર્થ વ્યસની નહ. હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરા ગ્રંથમાં કહ્યું છે, ભગવાન પૂર્વથી કરનારી કાળે પરાર્થ, પર એટલે બીજા જીવોનો અર્થ એટલે કાર્ય કરી આપું, પરોપકાર નિસ્વાર્થ ભાવે એના વ્યસની હોય છે, એ જ વ્યસન એમને તીર્થંકર બનાવવા આવે છે. તો આ અમુક જો વ્યસનો મોટા ભાગના એવા છે નુકસાન કરનારા. પહેલાં માણસ વ્યસન અથવા તો ટેવ કે આદતને પાડે, અને પછી એ આદત કે ટેવ શીર્ષાસન થઈ જાય, માણસને પાડે, માણસ ઉપર ચડી બેસે, પછી જલ્દી કેળો મૂકે નહીં. એટલે કોઈ પંડિતજી પાસે ભણતા ત્યારે પંડિતજીએ શ્લોક કહેલો, પણ યાદ આવે છે કે વ્યસનાની શાંતિ બહુની. આ જગતમાં વ્યસનો તો ઘણા છે, પણ વ્યસન દ્વયમ દેવ તત્ર સાધુ મનીએ, એમાં દ્વય એટલે બે, વ્યસન સાધુ એટલે સારા, કેળવવા જેવા. હા, કયા બે વ્યસન? વિદ્યા વ્યસનમ, વ્યસનમ વિદ્યા અભ્યાસ, વિદ્યા સમ્યક જ્ઞાન નો અભ્યાસ કરવાનું વ્યસન એ કેળવવા જેવું, જે જીવને ઉર્ધ્વગામી બનાવે, સંગતિમાં ચલે પરમ ગતિમાં ગલી મોકલે. વિદ્યા વ્યસનમ, વ્યસનમ અથવા પ્રભુ પાદ પંકજ સ્મરણમ, અથવા પ્રભુના પાદ પંકજ એટલે ચરણ કમલ એનું સ્મરણ, એટલે કે પ્રભુનું નામ સ્મરણ એનું વ્યસન. કયું વ્યસન? હરિહંત, હરિહંત એટલે પગલે ચાલતા ચાલતા હરિહંત, અથવા જેને જે શબ્દ ગમતો હોય નામ બધું, અરહમ ગમે તો અરહમ, નમો હરિયંતાન ગમે તો નમો હરિયંતાન, મલિનાથ ગમે તો મલિનાથ, આર્ષનાથ આવીનાથ, તમને જે નામ ગમતું હોય એ નામથી પ્રભુનું બને એટલું સતત સ્મરણ અંદર ભાજપા જપ ચાલ્યા જ કરે પોતાની વ્યસન. એવી રીતે આપણે ભલે ગયા આ શ્લોકમાં, પણ બીજા પણ અમુક એવા વ્યસન છે કે જે ખાસ કેળવવા જેવા છે, જીવને ઉર્ધ્વગામી બનાવે. એ બીજા વ્યસનમાં આવે વ્યસન સત્સંગનું વ્યસન, ખાસ કેળવવા જેવું છે, બરોબર ને? પૂજ્યપાદ કન્યા સરોવર ચંદ્રશેખર વૈદ્યજી મહારાજ સાહેબે એક વખત જ્યારે વ્યાખ્યાનમાં કહેલું કે જો એ કોઈક યુવાન મારી પાસે આવીને કહે કે મહારાજ સાહેબ મને નિયમ કે પ્રતિજ્ઞા આપો, છે ને આપને જે યોગ્ય લાગે, પણ એક શરત છે મારી, ત્યાંના પછી જીવનમાં બીજો કોઈ આપણે પ્રતિજ્ઞા નિયમ લઈશ નહીં, પહેલું ને છેલ્લી પ્રતિજ્ઞા આપને જે યોગ્ય લાગે એ મને આપો. પછી સ્વામી કૃષ્ણ પૂછે સભાને કે બોલો એનું કયું વચન આપો, કયો નિયમ આપો? એને રોજ પૂજા કરવાનું, પ્રભુના દર્શન રોજ કરવાનું, નવકારનું મારાળું ગણવાની, અથવા રાત્રિ ભોજન નહીં કરવાનું, તનપૂર નહીં સેવન કરવાનું, કોઈ વ્યસન નહીં સેવા, એવું આપું ને એમ શું આપું બોલો? જવાબ કાંઈ ન મળે, મળે તો અલગ અલગ મળે. ભલે એક કે આવું કોઈ હું નિયમ એને ના આપું, કયું નિયમ? એવું નિયમ આપું કે એમાં ઓલ ઇન વન ઓટોમેટિક ધીરે 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 આ બધું આવી જાય, જે છોડવા યોગ્ય હોય એ બધું ધીરે ધીરે છૂટતું જાય, અને આચરવા યોગ્ય હોય ધીરે 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 આવતું જાય ઓટોમેટિક. એ કઈ વસ્તુ છે? સત્સંગ. એટલે કવિ તુલસીદાસે પણ એક ગરી આધી ગરી આધી મેં કુનિયાદ તુલસી સંગત સાધુ કી તટે કોટી અપરાધ. એક ગરી એટલે કેટલી મિનિટ થાય? 24 બે ઘડી સમાય 48 મિનિટ. એક ગરી એટલો ટાઈમ મળી મહારાજ, એટલા બધા બિઝી છીએ, એટલે પૂછો વાત શા ખણીજી વાર ને મહારાજ, કદે પીધે જે વાર જુદી શા ખણીજી વાર ને, જે સિઝન વેતે ધંધે જાય, બરોબર ને ભગનભાઈ? દિયાળી નજીક માં છે ત્યાં તો શા ખણીજી ફરસદ નાય, 24 મિનિટ ક્યાંથી કાઢીએ મહારાજ? પર છતાં અને આપણને લો પ્રફુલ્લ ભાર દીધી કેટલા ઉભો હોય તો આધી કરી ચાલુ થાય 12 મિનિટ
24 મિનિટ ટાઈમ નથી, 24 કલાકમાં તો 12 મિનિટ એટલો ટાઈમ નથી. તો આદિને બુનિયાદ એની કોડ જો કરો એટલે પાઘડી કાઘડી તળી 6 મિનિટ 24 કલાકમાં એટલો સમય પણ તમે સત્સંગ માટે ફાળવો તો કરોડો જન્મોના પાપ છે દવાઈને સાફ થઈ જાય છે. સત્સંગનો એટલો મહિમા એટલો અચિંત્ય પ્રભાવ હોય છે. ભલભલા પુનિયો નાકવો લૂંટારાઓ એ પણ મુનિ અને સંત બની ગયા છે. અનેક દાખલાઓ તમે જાણતા હશો. તો અહીંયા સત્સંગનું વ્યસન કોને? આ પિતાંબરદાસ મુનિને સત્સંગનું મોટું વ્યસન. કોઈ પ્રસાદુ સંત આવે ત્યાં બીજી હોય ભલે મર્યાદા હોય બધું સમય કરી શકાય. ઉપર એમાં દર્શન કરવા વંદન કરવા વ્યાખ્યાન તો વ્યાખ્યાન સાંભળવા જરૂર જાય. સાધુ ભગવાન પધારે પછી તો આખો દિવસ જાણે સાક્ષાત ભગવાન પધાર્યા હોય એવો એને ભાવ ખરેખર. અને ખરેખર એને ઘણી વાર આવું બનતું હોય. આપણને તો હવે સેલાઈજી દર્શન થઈ જતા હોય એમાં પણ પાલિતાણા કે અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં રહેતા હોય ત્યાં તો અગલે પગરે એટલે ઘણી વાર એવું પણ બને અતિ પરિચયા અવજ્ઞા. અતિ પરિચય કોઈ થાય કઈ અવજ્ઞા ઉપેક્ષા એવું થઈ જાય. ક્યારેક ક્યારેક મળી કરી કિંમત હોય તો અહીંયા એને જ્યારે સાક્ષાત ભગવાન પધાર્યા એવો ભાવ લાગે. એક વખત પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન કોણ બોલો ઋષભ? સરસ્વતી લબ્ધ પ્રસાદ આ વિશેષણ જેમના માટે વપરાય છે આજે છે આચાર્ય ભગવાન. સિદ્ધ હસ્ત લેખક પ્રખર પ્રવચનકાર યુવા પ્રતિબોધક પણ 400 પુસ્તકો જેમના છપાઈ ગયા. ધીમે ધીમે ટ્યુબલાઇટ થાય. રત્ન સુંદર સુરીસજી મહારાજ સાહેબ એમના પિતા એટલે દેવ સુંદર સુરીસજી મહારાજ કૃષ્ણ હતા. એ વખતે વ્હીલચેરનો જમાનો નહોતો એટલે ડોલીમાં આશ્રીભાઈમાં વિહાર કરતા હતા. એ ગામડાથી પસાર થઈ ગઈ છે આ ડોલી મહારાજ સાહેબની. નાના નાના છોકરાઓ જૈનેત્રોના એ અમી રહ્યા છે. આ મહારાજ સાહેબની ડોલીમાં જોઈ કરી એક બાળક બીજા બાળકને વાત કરે છે. બે જણા ઉપાડી રહ્યા હતા ડોલી એમને વજન નહીં લાગતો એ મહારાજનો. ત્યારે બીજો બાળક શું બોલે? જૈન નથી એટલે આમનો વજન ન લાગે. અંદર બેઠા છે ને કોણ છે ખબર છે? ભગવાન છે. ભગવાન ભગવાનનો તેની ભાર લાગે કોઈ દિવસ? જૈન બાળકમાં પણ કેટલી શ્રદ્ધા છે જૈન સાધુ પ્રત્યેની. તો અહીંયા આ પિતાંબરદાસને પણ જાણે સાક્ષાત ભગવાન પધાર્યા હોય એવો ભાવ આવે. કોઈ પણ સાધુ સંતને જોતા લાખો દિવસ ઉપાસમાં પડ્યો પાથરે હોય પોતાના ખાવાની ચિંતા નહીં ધંધાની ચિંતા નહીં રોજ કમાને રોજ ખાય બેંક બેલેન્સ પણ નથી પાછી પણ છતાં એને સત્સંગથી સત્સંગનો મહિમા સમજાઈ ગયો છે. મહા મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય ત્યારે જીને સત્સંગનો સોનેરો અવસર સાંકળે. તો સત્સંગના પ્રભાવે એના જીવનમાં નાની મોટી લગભગ 22 જેટલી પ્રતિજ્ઞાઓ એને લીધેલી છે. જિંદગી ભર માટે કંડમૂળનો ત્યાગ, રાત્રિ ભોજનનો જિંદગી ભર માટે ત્યાગ, આંગળી ઊંચી કરાવો બાંધી મૂઠે લાખની મહારાજ. દેવગુરુમાં આપણે જન્મ્યા છીએ માયાના આપણા આચારો ચાવકના કહેવાય એ પણ આજે દિવસો દિવસ ઉત્તરોત્તર લોપાતા જાય છે. જ્યારે મોચી કુળમાં જન્મેલો આત્મા જિંદગીભર માટે કનગુળ અને રાત્રિ ભોજન કનગુળો ત્યાગ હોય એટલે બીજા બધા અભક્ષ્ય તો ઓટોમેટિક ત્યાગ હોય નથી. મોટા અભક્ષ્ય તો પછી જીવનમાં ભલે મોચી છે તો પણ ન જ હોય. રોજ દરવાજા પાસે ભાગ ઉભો રહી ભગવાનના ભાવથી દર્શન કરે બહાર. એટલા માટે કોઈ ટકરા કેમ થાય કે મોચી થઈને કેમ અંદર જાય છે? હકીકતમાં જીવન જોઈએ તો બધા વ્યસનો ત્યાગ, રાત્રિ ભોજન અને કર્તવ્યનો પણ ત્યાગ, આવી છે પ્રતિજ્ઞાઓ જીવનમાં. અને ત્યારે જો આનંદ આનંદ આનંદમાં જ હોય. પછી એક દિવસ રાત ઉપરથી વાત કરતા સહજ પણ એનાથી બોલાવી ગઈ કે મારા મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય. આમ ધમધમતા નાચતા જાણે આમ બોલે છે મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય. એટલે મેં પરીક્ષા કરવા માટે એને પૂછ્યું કે ભાઈ એવું તો શું છે તારી પાસે? લેવા માટે પાકું મકાન નથી, આજીવિકા માટે નાનકડી હાકડી પણ નથી, ફૂટપાથ ઉપર જોડા બેસીને ગુજરાન ચલાવવું પડે છે, બેંકમાં કોઈ ખાતું નથી, અને તું કહે છે મારા જેવા દુનિયામાં કોઈ સુખી નહીં હોય? આ કૃત્રિમ તો બોલતો ખાલી ઘોડથી નહોતું બોલતો પણ હૈયાથી નાભીથી આ સખું નીકળ્યા હતા સહજ પડે. એને કહ્યું મહારાજ સાહેબ આ પેટનો ખાડો પૂરવા માટે કેટલું જોઈએ? દાળ ઓર રોટી બાકી સંભાર ખોટી એથી જોજો બસ છે પેટનો ખાડો પૂરવા માટે. અને એ તો મારે આ પ્રામાણિકતા પૂર્વકની આ ખસીદાની કમાઈથી મરી જાય છે. પછી બીજું જોઈએ શું? બરોબર પ્રામાણિકતાની જે રોટી હોય અડધી રોટી કે દુઃખી રોટી એનો જે આનંદ હોય
એ અનિત્ય અપ્રામાણિકતા વગેરે કરીને કરોડો અબજો રૂપિયા કમાઈને પણ એના જીવનમાં શાંતિ હોય નહીં. રાત્રે ઊંઘ લેવા માટે પણ ગોળીઓ પણ ખેલ જાય, ઊંઘવા માટે ગોળી, ભૂખ પણ લાગતી ન હોય એટલે ભૂખ લગાડવા માટે ગોળી, જમ્યા પછી પચાવવા માટે ગોળી, પછી વિસર્જન માટે પણ કાર્ગોલેક્ષની ગોળી, અને છેલ્લે કંટાળીને આઘાત કરવા માટે કુળંગની ગોળી, ગોળી ને ગોળી આવી જતી હોય. જ્યારે આ બીજી બાજુ ઝૂંપડીમાં રહેનારો આ પિતાનો દાસ મોચી કરી શકે છે, મારા જેવો જગતમાં કોઈ સુખી નહીં હોય. અને વળી એને જે આગળ વાત કરીને એ તો આપણે ખરેખર આમ મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. સુખી બનવાની ચાવી અને આપણી એવું ભગવાને રોજ પ્રાર્થના કરું છું. એક વાક્યની જ પ્રાર્થના છે, પેલા બી વાત નથી પ્રાર્થના કાવ્યની. બરો જાણવી છે ભગવાને જે પ્રાર્થના કરતો હતો, જાણ્યા પછી કરશો ખરા, કાંઈ નહીં કરો. તમે જે પ્રાર્થના કરતા હશો એના કરતાં લગભગ ઉલટી પ્રાર્થના છે આ. બોલો કરશો? ભગવાન ને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એક વાર તો બોલજો, બરાબર બોલજો, પછી કરો ને. હે ભગવાન, મને વધારે પૈસા ન આપીશ. ઉદ્યોગપતિ અરબોપતિ કોઈ જીવ તો સંતોષ થાય નહીં. પછી એમાંથી એમએલએ બનવાનું મન થાય, પછી આગળ જતા બધું આગળ જતા બધું સમજી લો તમે, બરોબર પીએમ અને આગળ રાષ્ટ્રપતિ અને આગળ વધીને છેલ્લે દેવતા અને ઇન્દ્ર બની જાય ને તોય જીવને કૃષ્ણ શાંત થતી નથી. એટલે કે સંતોષી નર સદા સુખી, અને વધારે પૈસા ન આપી છે. વળી મેં પ્રશ્ન કર્યો, ક્રોસ ક્વેશ્ચન કર્યા કે ભાઈ તેની પાસે એટલા બધા પૈસા વધી ગયા છે કે હવે પ્રાર્થના કરી કે વધારે પૈસા ન આપીશ, રોજ કમાઈને રોજ ખાય છે, બેંક બેલેન્સ બેંકમાં ખાતું નથી, તો આવી પ્રાર્થના કે? મહારાજ સાહેબ આપ તો બધું જાણો છો, ત્યાં પરીક્ષા માટે પૂછો છો, એટલે કહું છું કે મહારાજ સાહેબ પૈસા વધે ને જીવનમાં તો મોટે ભાગે, એકાંત નથી બને પણ મોટે ભાગે શું વધે બોલો, બે અક્ષરનો શબ્દ, પૈસા વધે મોટે ભાગે કાંઈ પાપ વધે, કૃષ્ણ સેવાનું મન થાય, બરોબર કંઈક ને કાંઈ, અને કાં રેખડવાનું મન થાય, હાલો આપણે ફરી આવીએ ફોરેનજી આવીએ વગેરે કારણે કોઈ ધંધો નહીં, કંઈ બીજું કામ ટાઈમ પાસ કરવા માટે ને પૈસા ખર્ચવા માટે, એટલે પૈસા વધે તો પાપ વધે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને વધારે પૈસા આપ. એટલી સમજણ અને પ્રભાવ પણ સત્સંગનો, સત્સંગમાંથી આ બધી સમજણ કેળવાયેલી છે, એટલે આવી પ્રાર્થના હું કરું છું. સાહેબ સમાજમાં ભોગો હતો એટલા માટે બધા પૈસા કમાવે, ભોગો હોય પણ શાંતિનું શું પછી? હા કોઈ ગુજરી જાય પ્રાર્થનામાં બધા શું બોલે? ભગવાન એને એના આત્મા શાંતિ આપે છે. સમજાઈ શક્યા, મોકો હતો, પૈસા હતા, બધું હતું, ગાડી વાળી ગાડી બગડા બુટર મેળી, પણ જીવન પાસે નથી શાંતિ, અને એના વગર તો બધું નકામું છે. ટેન્શન પડી હોય પછી શું કરે? રૂપિયા કઈ રૂપિયાથી પેટ ભરાય? દેખાદેખીનું જમાનો છે, ઓછા હોય તો બધું લાંબા સાથે ટૂંકો જ આવે, મરે તો માંડો થાય, એવી વાત છે ભાઈ. એટલે કરવો અનુગ્રહ કરવો હોય તો આ પિતાંબર દાસના સંતોષ અનુગ્રહ કરો, ટૂંકમાં સંતોષ, બરોબર. એ બનતે ભગવાનને આભાર માનો, એના સામે જવાનું, ભગવાને થેન્ક યુ કહેવા માટે જવાનું છે, ભિખારી ભરીને માગણી માગવા માટે નહીં. ભગવાનને કહેવાનું, ભગવાન મારી લાયકાત કરતાં તમે ઘણું બધું મને વધારે આપ્યું છે, હવે બસ, હવે બહુ વધારે નહીં આપી, મને પાસે તો કાંઈ નહોતું, તોય આમ આવી પ્રાર્થના કરી, તમારી પાસે ઘણું છે, એટલે સાત પેઢી બેઠા બેઠા ખાય તોય કેમ ભાઈ ખૂટે નહીં કદાચ. હતા અમરાવતીના અમૃતનો શેઠ એવા, દમ ધોકા કેટલા ધંધાઓ ચાલે, મુનિને કહ્યું જરા ઘટતું તો કર, પછી મારી કેટલી સંપત્તિ છે શેઠ, એને માટે તો ઓછામાં ઓછા 15-20 તો લાગશે, સેંકડો ઘુમાસતા હતા મુનિમો, બધા ભેગા થઈ કરે, અને ઈશામાં કપડો જમાનો હતો, મરી કરી કરી કરીને છેલ્લે ઈશા થયો, અને 15-20 દિવસ પછી શેઠને મળે છે. શેઠ કીધું, બોલ કેટલી સંપત્તિ છે? કાલમાં કેટલી છે? 71 પેઢી બેઠા બેઠા વગર કમાઈ ખાય તો એટલું ચાલે, એટલું ધન છે. અને શેઠનું મોઢું પડી ગયું, અમરાવતી ના અમરચંદ શેઠ નું મોઢું પડી ગયું, આંખ માંથી આંસુ ટપકવા લાગ્યા,
મૂર્તિ શેઠાણી જોતા હતા કે મુનિ કાંઈ પાણીમાં કહ્યું અને એના શેઠ ધોરી રહ્યા છે, નક્કી કાંઈ અણજુગતું થયું હશે, નક્કી કોઈ ઉપર પહોંચી ગયું હશે. એટલે શેઠાણી નજીકમાં આવે, થયું શું કહો તો ખરાબ, રડવો છો કે? એક રડતા રડતા થૂકે છે, 71 પેઢી સુધી ચાલે એટલું જ ધન છે, 72મી પેઢી શું ખાશે? આટલું ધન હોવા છતાં આવી સ્થિતિ ભલે એટલી નહીં તો કઈ અંશે કદાચ એના જ વારસદાર તો નથી ને આપણે, યાર જોજો જરા જમે એટલું મળે તો ઓછું જ લાગે. એટલે ગેરંટી છે હે આપની, જે પણ આગળ પેઢી થાય ગેરંટી છે. પાણી ઉપર રહેવાનું મારા સાથે આંબી કરજો ભાઈ, તો મારા ચક્કર બનાવે ડોક્ટર બતાવે ત્યાં ઘણ ઘણ તું બોલે, પણ ઘરની સ્ત્રી જયારે માગે ઘરેણું ત્યાં તો હસી મગન થઈ ડોલે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલ નો કપટ નવી જાય. પહેલા પ્રભુ તને પ્રસન્ન કે કેમ થાય, તારા દિલ નો કપટ નવી જાય. આ કરવું આ ના કરવું એમ અન્ય ને શિક્ષા દે છે, પણ તે પરમાણે તું નથી વર્તતો અનુચિત કર્મ કરે છે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, કવિતાઓ કેવી સરસ મજાની બનાવતી છે. સુખ દુઃખ મન માન આણીએ ગરે ગરે ચાલો આગળ વધીએ. આત્માથી ક્યાં નું ક્યાં પહોંચી જવાય, હજુ આપની વાત હતી ભગવાનને પ્રાર્થના ભગવાન કે ભગવાન મને વધારે પૈસા ન આપી, પૈસા હોય તો મોટે ભાગે આપ વધે. કેટલી પાપ ભીરુતા ને ભવ ભીરુતા. પછી એક દિવસ એને કહ્યું, ત્રણ દિવસ ત્યાં રોકાયા હતા કે મારા જો પૂરો જન્મમાં કોઈ એવા પાપ થયા છે, આજે આ કુળમાં જ મારો જન્મ થયો છે, એટલે હું આપને ગોથી પાણી માટે વિનંતી કરી શકું. સમજો એટલી લોક વિરુદ્ધ કહેવાય એટલે નિષેધ છે, પણ હવે મારે લાભ તો લેવો છે. બરોબર, હું માત્ર દાનનો લાભ તો લેવો છે. હું સમજું છું કે મારા ઘરના ગોથી પાણી આપને નહીં કલ્પે, પણ લાભ તો જરૂર લેવો છે. શું લાભ લેવો છે બોલો? મારા છે મારા ઘરની કપાલ તો આપની કલ્પે કે નહીં કલ્પે? કપાલ કલ્પે, પણ મને કેમ કંઈ ખબર નથી ભાઈ. મારા છે ખબર હોય એમ થોડો ઘણો લાભ તો મને લેવો જ પડશે. હું ના પાડતો રહ્યો તોય એ લઈ આવ્યો ઘરેથી, શું લાવ્યો હશે? પટ્ટા લાવ્યો હશે, ભૂસકે પાનાને કવર લઈ આવ્યો, કવર પટ્ટા નહીં, કવરને અંતે બેસીને ભૂસકે પાના લઈ આવ્યો. એનો બહુ ભાવ હતો, થોડુંક કંઈ લીધું માન. અને પછી જ્યારે વિહારનો સમય થયો એટલે સાવ કે નહીં ત્યાંનો માંગલિક સાંભળ્યો દીકરા ની કહે બેટા એ વખતે આટલું સમાજ મોટલું લે આ લઈને મારા સાથે શામા ગામ સુધી મૂકી આ. મેં કીધું ભાઈ જરૂર નથી, ડામર રોડ સીધો રસ્તો પડ્યો છે, મેં ચાલ્યા જઈશો તો પોકર તકલીફ ના પડું. ના મારા મારો ફરજ છે, દીકરો પણ એવો ડાયો ને વિનય પાના કાપતો નથી. આજકાલ બનાવી જોવા છોકરા વાંચેલા કાઢે કે શાના ગામ સુધી વળાવવા માટે સાથે ચાલ્યો. હજી એની વિશેષતા બહુ, જયારે જોડા શીખતો હોય ને બાજુમાં કોઈ કાળી શેક પેન રાખેલી હોય અને શા માટે શેક પેન ભણેલું થતું નહીં, માન એક બે ચોપડી માન ભણેલો બસ, જાડા જાડા આડા આવડા મોટા મોટા અક્ષરો જરાક નવરો પડે, પણ ફૂટપાથ પર બેઠો હોય સેટો લોકો આવતા હોય જતા હોય ભાઈઓ બહેનો બધા ફેશનેબલ કપડાં પહેરવા, એટલે આડું દ્રશ્ય જાય નજરે જાય, આડાવાળા વિકલ્પો આવે એના કરતાં દ્રષ્ટિનો પણ સંયમ કેળવાય અને મનમાં પણ કોઈ ખરાબ ખોટા વિકલ્પો ના આવે એટલા માટે સ્લેટ પેન લઈ અને સાદા સાદા સુવાક્યો લખે. સારું કામ કરવું ભાઈ, ખરાબ કામ કરવું નહીં, સારી દાનત રાખવી ભાઈ, ખરાબ દાનત રાખવી નહીં, પ્રભુનું નામ રહેવું ભાઈ. બસ આવા આવા સિમ્પલ સાદા સાદા સુવાક્યો લખતો રહે. પછી અમે પહોંચ્યા મણિનગર, ચોમાસુ મારો અમદાવાદ મણિનગર થયો. એને કે મારા સાહેબ મને આશીર્વાદના પત્ર લખતા રહેજો આ કપાલ દ્વારા, એટલે ક્યારેક કોઈ પત્ર મોકલાયો હશે?
અને સામે વર્તા જવાબમાં પુસ્તકાળની અંતરદેશની કવર અને પુષ્કળનો જોટો આખો ચારે બાજુ ચાર આના ભરી અને આવા આવા વાક્યોથી આખું બીજું કંઈ નહીં, નહીં પોતાનું નામ નહીં અમારું કશું જ નહીં, આવા આવા વાક્યોથી આખો પુષ્કળનો જોટો ભરીને એમણે મોકલાવેલો. આવા લગભગ 20 પત્રો તમને જમા સામે એને લખ્યા છે, ઘણા સમય સુધી તમે સાચવી રાખ્યા હતા. અને ત્યાં વ્યાખ્યાનમાં આનું દ્રષ્ટાંત આપ્યું કે એ વખતે દર રવિવારે આવા આવા આગળ આપણે જોઈ ગયા વનમાળીદાસ ભાવસાર જેવા કે રામચંદ્ર દરબાર જેવા જે જન્મે અજૈન હોય અને આચરણથી સવાયા જૈન હોય એને સંઘના લેટરપેડ ઉપર પત્ર જાય આમંત્રણ પત્ર, એ હવે સંઘે દર્શન થાય અને સંઘનું બહુમાન કરી એ રીતે સંઘના લેટરપેડ ઉપર અમને પણ પત્ર ગયો હતો, પણ ભાવિ સાહેબ આવ્યા નહીં. પછી મેં તમારા જેવા કોકને સારું કર્યું કે ભાઈ આવો ભાગશાળી છે, લાભ લેવા જેવો છે, એટલે એને 500 રૂપિયાનો મની ઓર્ડર કર્યો. મની ઓર્ડર રિટર્ન થયો, મની ઓર્ડર સ્વીકાર્યો નહીં. ચોમાસા પછી જ્યારે વિહાર કરતાં કરતાં પાછા અમે લખ પર પહોંચ્યા અને એને પૂછ્યું કે ભાઈ પત્ર નહોતો મળ્યો સંઘનો, મળ્યો હતો મારા મારે છે મારામાં એવું શું છે કે સંઘ મારું બહુમાન કરે એટલે એવું ના આવ્યું. મની ઓર્ડર આવ્યો તો આવ્યો તો મારા છે પણ મફત હું કેમ લેવાય, કેટલો સંતોષી ભોગ હોય તો ઉપરછલો શિષ્ટાચાર રીતે ના પાડે અમદાવાદની માટે એમ કહેવાય એ ખાતે ના પાડે એમ નાના બીજી બાજુમાં આવા દે નીચેથી આવા દે ઉપરથી નાના ને નીચેથી આવા દે આ કેટલો સંતોષી મની ઓર્ડર પણ એને સ્વીકાર્યો નહીં. આટલો સંતોષી સંતોષી નર સદા સુખી કહેવત એમને નથી પડી. એટલે સાચા અર્થમાં સુખી થવાની ચાવી જાણવી હોય તો આ પિતાંબરદાસને મળવા જેવું છે, જોકે આમાં અમને ઘણા વર્ષોની કોઈ પડી છે સંપર્ક થયો નથી, પણ હોય તો અત્યારે લગભગ એની ઉંમર 70-72 વર્ષની હોય. 30 પહેલાં અમને મળેલો ત્યારે એની ઉંમર 42 વર્ષની, અત્યારે હોય તો લગભગ 72 વર્ષની એની ઉંમર હોય. પણ લક્ચરમાં સ્થાનકની બિલકુલ બાજુમાં ફૂટપાથ ઉપર એની બેઠક હોય છે. એડ્રેસ છે જૈન સ્થાનકની બાજુમાં મુકામ પોર્ટ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર ગુજરાત પિનકોડ નંબર છે, નંબર ફોન નંબર નથી, ફોન રાખી નથી. આટલો સંતોષી હોય છે તો આવા પિતામર દાસના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ અને ભગવાનને પ્રાર્થના કરતા શીખીએ કે ભગવાન મારી લાયકાત કરતાં તે ઘણું વધારે આપ્યું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ તો કહેશું ને ભગવાનને રોજ જવાબ દીધા સમજો, ભગવાન આપનો આભાર, હું કેટલો ભારે કર્મી છું પણ છતાં આપે કૃપા અને કરુણા કરી મારી લાયકાત કરતાં ઘણું બધું વધારે આપ્યું છે, આપનો ખૂબ ખૂબ આભાર. તું તો કહેશો વધારે પૈસા ના આપી શકાય ન કહી શકો, ભગવાને થેન્ક યુ તો કહેજો, આભાર તો માનજો કે મારી લાયકાત કરતાં ઘણું આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર. વિશેષ અગ્રી વર્તમાન દિનાકરણ પર બોલાવ્યું હોય હાર્દિક ઈચ્છા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ દેવી મંગલ ભાવના પૂર્વકો હરિહતાણા નમો સીતારામ નમો આયર્યાણા નમો ઉવજાયાણા નમો લોયે સબ સાહુણા એસો વચન ઉકારો સબ પાવ પણાશણો મંગલાંજ સ્વરિસી હરમ હોઈ મંગલ નમો હરિહતાણા નમો સિદ્ધાણા નમો આયર્યાણામ નમો ઉવજાયાણામ નમો લોયે સબ સાહુણામ એસો પંચન ઉપકારો સબ પાવ પ્રાસણો મંગલાણમ ચ સવિષે પરમં હોઈ મંગલમ નમો હરિહંતાણામ નમો સીતારામ નમો આયર્યાણામ નમો ઉવજાયાણામ નમો લોયે સબ સાહુણામ એસો પંચન ઉપકારો ચાલો તો આજે બપોરના 3:30 થી 5:30
નાના બાળકો માટેની શિબિર રાખવામાં આવી છે. ખાસ એમાં જે 108 વ્યાસનામાં જોડાયેલા બાળકો છે એમને ખાસ આમંત્રણ છે. એટલે તમારા પરિચિતમાં હોય અને આવવાના હોય તો ખાસ જગતભાઈને કહેજો કે આવવાના છે. સાંજના વ્યાસનાની વ્યવસ્થા પણ અહીંયા છે, ચોવિયાર અને અલ્પાહારની વ્યવસ્થા પણ અહીંયા રાખવામાં આવશે. એટલે ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ગયા વખતે પણ સરસ મજાની ગુરુ ભગવંતે પણ પ્રસાદી આપી, અમે એક થાળી ડંકો વગેરે પ્રતિયોગિતા પણ એમને શીખડાવી, પછી ગેમ પણ રમાડી, બહુ મજા આવશે. એટલે છોકરાઓ હજી પણ ના આવ્યા હોય તો મોકલજો. અને ખાસ આવતીકાલે રવિવાર યુથ એમ્પાવરમેન્ટ સેશન, યસ સેશન, યુવાનોની શિબિર રહેશે. એટલે જે યુવાનો હજી પણ ગયા વખતે ના આવ્યા હોય એ તમારા ઘરના નાના છોકરાઓ છોકરીઓ બધાને મોકલજો, વહુ હોય અને જે મોટા લોકો છે એમને પણ જે વખતે જે રીતે વિવેક રાખ્યો હતો એ રીતે વિવેક રાખશો અને એ રીતે વર્ષો. ખૂબ સરસ ગયા વખતે શિબિરમાં ઠેઠ, એટલે કે શનિવારની શિબિરમાં બાળકો ઠેઠ ખાર સાંતા ક્રુઝ, કોઈ પણ ગચના આવી શકે, અચલ ગચ હોય, કપા ગચ હોય, ઘેરા પછી વગેરે હોય પણ બધા બાળકો આવી શકે છે. તો જરૂર તમે તમારી સોસાયટી વગેરેમાં બાળકો હોય અને તેના ઘરે અને જરૂર જરૂર મોકલાવજો. ખાસ નમ્ર વિનંતી, જે પણ વ્યાખ્યાનમાં તમે આવો છો એ બધા વ્યાખ્યાનમાં આવનારા શિબિરાર્થીઓ આવી જાય પછી 9:30 સુધી પછી આપણે એમને એન્ટ્રી આપીશું. અને ખાસ જે પણ આવે છે એમને સાધુની ભક્તિના ટોકન આપવામાં આવશે. એ ટોકન પ્રમાણે આપણે સાધુની ભક્તિની વ્યવસ્થા થઈ શકે. એટલે પણ બધાને જે પણ એ વ્યાખ્યાનમાં પણ આવો છો તમે બધા આવી શકશો આ શિબિરમાં. પણ આપણા યુવાનો જે એન્ટ્રી મારે 9:30 થી 9:30 સુધી 9:30 પછી, અને તમને સાધુની ભક્તિના ટોકન પણ આપવામાં આવશે. એટલે એ બધાની પણ સાધુની ભક્તિ સંત તરફથી રાખવામાં આવેલ છે. અને શિબિર બીજા મારે શિબિર હશે બીજા મારે ચાલો ગુરુવાની.